गुड मॉर्निंग बाळको, चेप्टर 10 लेक्चर नंबर 4 जेमां धान्य पाक जुवार थी आपणे आगळ जोईशुं। तो धान्य पाकमां बाळको आपणे जोईए के डांगर अने घऊं ए मुख्य धान्य पाको छे। हवे जुवार जे छे तो जुवार बाजरी मकाई अने जव, याद राखशो जुवार बाजरी मकाई अने जव ए भारतना उगाडवामां आवता मुख्य जाड़ा धान्यो छे। आपणे एक वाक्यमां प्रश्न पूछो बाळको के जाड़ा धान्य पाको तरीके कोनो समावेश थाय छे, तो जुवार बाजरी मकाई अने जवनो समावेश थाय छे। हवे जोईए डांगर अने घऊं पछी जुवार ए भारतमां सौथी वधु उत्पन्न थतुं धान्य छे। दक्षिणना उच्च प्रदेशमां सूका अने ओछा वरसादवाळा विस्तारोमां आ पाकनुं विशाळ प्रमाणमां वावेतर करवामां आवे छे। सीधी वात छे के जेना माटे वरसादनी मात्रा केवी होय, अमुक मध्यम कक्षानी होय એવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ પાક લેવામાં આવે છે। જુવાર ખરીફ અને રવિ પાક છે, એનો મતલબ શું થયો? ખરીફ એટલે ચોમાસુ, રવિ એટલે શિયાળો। તો એ રીતે બે ઋતુમાં, ખાસ યાદ રાખજો, બંને ઋતુમાં લેવામાં આવતો પાક છે। એવી રીતે આપણને ઉદાહરણ પૂછે કે રવિ અને ખરીફ પાકના બબ્બે ઉદાહરણ આપી બંને ઋતુ વિશેની માહિતી સમજાવો, એવી રીતે પણ આપણે પ્રશ્ન પૂછે। એટલે રવિ પાક અને શિયાળુ પાક, ચોમાસુ પાક અને ખરીફ પાક, બંનેમાં કોઈ એક જ એવું ધાન્ય પણ હોઈ શકે જે બંને ઋતુમાં લઈ શકાય છે। જુવાર ખરીફ રવિ પાક છે, 25-30 સેલ્સિયસ તાપમાન, આ એની અનુકૂળતાઓ લાક્ષણિકતાઓ, 50 સેમી જેટલો વરસાદ, ખાસ યાદ રાખજો 50 સેમી જેટલો, કાળી અને ગોરાળુ જમીન અનુકૂળ ગણાય છે, કાળી અને ગોરાળુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે। ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે। આપણને પૂછવું હોય કે ગુજરાતના કયા બે જિલ્લાઓ ઉત્પાદનની રીતે, વાવેતરની રીતે શ્રેષ્ઠ છે, તો આપણે લખશું સુરત અને તાપી। જુવાર લીલા પશુચારા તરીકે વિશેષ વપરાય છે, પશુઓનો ચારો, ઘાસચારો તરીકે ઉપયોગમાં પશુઓ માટે આ જુવારનો ઉપયોગ સવિશેષ થાય છે। બીજી વાત લખી છે કે બાજરી, જાડા ધાન્યો પાકો તરીકે આપણે જોઈશું બાજરી। તો જોઈએ બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે, શ્રમજીવીઓ એટલે જે સખત મહેનત કરનાર વર્ગ છે, મજૂર વર્ગ જે છે તે સૌથી વધુ મજૂર વર્ગ તરીકે ઉપયોગ કરનારો શ્રમજીવીઓનું ધાન્ય પાક તરીકે ઓળખવામાં આવે છે। એની સાથે 25-30 સેલ્સિયસ તાપમાન, આટલું તાપમાનની જરૂર પડે છે 25-30, 40-50 સેમી વરસાદ અને હલકી રેતાળ જમીનમાં એ સારી રીતે ઉગે છે, એ મતલબ બાજરી। રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, ખાસ યાદ રાખજો રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં તે સવિશેષ ઉપયોગમાં લેવામાં થાય છે। ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે, કયો જિલ્લો ખાસ યાદ રાખશો? બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્ય નું ઉત્પાદન તરીકે બાજરીનું ઉત્પાદન સવિશેષ કરે છે। મકાઈ, મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે, ખાસ યાદ રાખજો મકાઈ એ ધાન્ય પાક છે। ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે, ધાન્ય પાક ખરીફ પાક ચોમાસુ પાક છે અને તે રવિ પાક શિયાળા દરમિયાન પણ એ પાક લેવામાં આવે છે। વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર, મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે, જ્યાં ઢાળવાળી જમીન હોય, કાકરાવાળી જમીન હોય એમાં સૌથી વિશેષ અનુકૂળ હોય છે।
ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે, ત્યાંના એટલે ડુંગરાળ વિસ્તારના પ્રદેશવાળા કે ડુંગર પ્રદેશવાળા વિસ્તારોમાં સવિશેષ ઉપયોગી છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, ખાસ યાદ રાખશો મકાઈમાં કયા પ્રકારના તત્વોનો સમાવેશ થાય, તો સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી, ખાસ યાદ રાખશો સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે, એટલે ઉદ્યોગોના ઉપયોગ માટે વધતો જાય છે. મકાઈના પાકને ઢોળાવવાળી કાળી કઠણ પથરાળ પાણીના નિતારવાળી જમીન માફક આવે છે. 50-100 સેમી વરસાદ 21-27 સેલ્સિયસ તાપમાન અનુકૂળ ગણાય છે, જે પશુ આહાર, ધાણી, મકાઈના તેલનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ખાસ યાદ રાખશો ધાણી, પશુ આહાર અને તેલ. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આગળ આપણે બાળકો વાત કરી ગઈ કે કેટલાક રાજ્યો, એની અનુકૂળતાઓ, કયો જિલ્લો, કયું રાજ્ય અને એનું વાવેતર વિસ્તાર, આટલી બાબતો બધામાં જ આવશે અને એને ધ્યાનમાં રાખીને આપણે તૈયાર કરીશું તો ક્રમશઃ જે તે વસ્તુ કે જે તે ધાન્ય પાકને આપણે યાદ રાખી શકીએ છીએ. ગુજરાતના પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વધુ વાવેતર થાય છે. અરવલ્લી, બનાસ, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓ. આ થઈ મકાઈની વાત. ત્યાર પછી આપણે લઈશું કઠોળ. ત્યાર પછી આપણે લઈશું બાળકો કઠોળ. તો કઠોળ તરીકે શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. કેમ કે એ માંસાહારી નથી અને પ્રોટીન સૌથી વધુ શેમાંથી પ્રાપ્ત થાય છે, તો એનો સીધો અર્થ થયો કે માંસાહારી વસ્તુ જે હોય વપરાશ કરનાર છે તેમાંથી. તો જે લોકો શાકાહારી છે તે કઠોળનો ઉપયોગ કરે છે અને એમાંથી પ્રોટીન પ્રાપ્ત કરે છે, સ્ત્રોત મેળવે છે. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે કઠોળ પાક ગણાય છે. અને તુવેર કઠોળ પાક, તુવેર, અડદ, મગ, મઠ એ ખરીફ પાક છે. ખાસ યાદ રાખજો ખરીફ એટલે ચોમાસુ. કઈ કઈ બાબતો? તુવેર, અડદ, મગ, મઠ એ ખરીફ પાક, એની સાથે ચણા, વટાણા, મસૂર, ચણા, વટાણા અને મસૂર એ રવિ પાક છે. વધુ વરસાદ વાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર કરાય છે. આપણે જાણીએ છીએ મોટા ભાગના વિસ્તારોમાં ઓછા માત્રામાં કે કેટલાક અંશે માત્રામાં પણ પાકનું ઉત્પાદન થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં તુવેરનું વડોદરા, ખાસ યાદ રાખજો ગુજરાતમાં તુવેર માટે વડોદરા. અને મગ મઠ માટે કચ્છ, મગ મઠ માટે કચ્છ. અડદ પાટણ, અડદ માટે પાટણ. તો આ રીતે આ જે ત્રણ કઠોળ પ્રકાર છે એના આ જિલ્લાઓ જાણતા છે. તુવેર માટે વડોદરા, મગ મઠ માટે કચ્છ અને અડદ માટે પાટણ જિલ્લો સૌથી શ્રેષ્ઠ છે, સૌથી વધુ વાવેતર થાય છે. તો આમનું વાવેતર કરવામાં આવે છે કે થાય છે આ જિલ્લામાં. તુવેર માટે વડોદરા, મગ મઠ માટે કચ્છ, અડદ માટે પાટણ, વાવેતરના આ જિલ્લાઓ છે. કઠોળના પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે.
દાખલા તરીકે કોઈ એક જ પ્રકારનો પાક લેવામાં આવતો હોય, દાખલા તરીકે શેરડી કે મગફળી છે, તો એની જગ્યાએ જો કઠોળ કરવામાં આવે તો જમીનમાં પુનઃસ્થાપનતા આવે છે, નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થતું જોવા મળે છે. તેથી ધાન્ય પાક સાથે કે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનો આંતરપાક, જેને ઇન્ટરક્રોપ પાક જેને કહેવાય, ઇન્ટરક્રોપ આંતરપાક એટલે પાકની ફેરબદલી, આંતરપાક મતલબ પાકની ફેરબદલી, એક પછી એક પાક બીજે પાક રીતે એ શું કરવી પડે, લેવો પડે, અને તો તે શક્ય બની શકે છે. એનો સીધો અર્થ શું થયો બાળકો, કે આંતરપાકની રીતે તે લેવો જરૂરી બને છે. તો આ વાત થઈ કઠોળ. અને હવે પછી આપણે એક બીજો ધાન્ય પાક તરીકે નાગલી તરીકે જોઈશું, રાગી જેને કહેવાય, એ પાકને ધ્યાનમાં રાખીશું. તો જોઈએ, ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલી રાગી મોખરાનું સ્થાન ધરાવે છે. રાઈનો દાણા જેટલો એક આ નાગલી એટલે કે રાગી જે હોય છે, સાપુતારામાં આપણને એની ફાફરીનું પ્રમાણ વધુ જોવા મળે છે એના, તો એ જે નાગલી છે રાગી છે તે ખૂબ જ અત્યંત ઉપયોગી એવું ધાન્ય પાક છે. નાગલી ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ડુંગરાળ વિસ્તાર આદિવાસી લોકોનો મુખ્ય ખોરાક. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા વિવિધ તૃણીય ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેક્ટરે, કારણ કે દાણો બિલકુલ નાનો છે એટલે ઓછા દાણામાં ખૂબ મોટું મબલક પાક તૈયાર થાય છે. ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે, હેક્ટર દીઠ સૌથી વધુ ઉત્પાદન નાગલી માટે, કારણ કે દાણાનું પ્રમાણ નાનું છે. નાગલીને અંગ્રેજીમાં ફિગર મિલેટ કે આફ્રિકન મિલેટ, ફિગર મિલેટ અથવા આફ્રિકન મિલેટ, અને ગુજરાતીમાં બાવઠાના નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો બાવઠા. નાગલી પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે, પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે. તૃણ મતલબ સામાન્ય રીતે, જે તેના દાણામાં પ્રોટીન, ખાસ યાદ રાખજો તેના દાણામાં પ્રોટીન, ખનિજ તત્વો અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી, નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદયરોગ, ખાસ યાદ રાખજો ડાયાબિટીસ અને હૃદયરોગ ના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે, રેસાનું તત્વ હોવાને કારણે. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતા સવિશેષ જોવા મળે છે. તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવામાં થાય છે. એટલે આ બધી બાબતો આપણે ભેગી કરશું કે ભાઈ નાગલીનો ઉપયોગ શું, તો આ બધી બાબતો લખી શકીએ રોગ પ્રતિકારક શક્તિ તરીકે, ચોક્કસ પૂરતા તત્વોનો ઉણપની ખામી પૂરી પાડવા માટે. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો લોટમાંથી રોટલા બનાવી ખાય છે, આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ્ટ, નાન ખટાઈ, વેફર, પાપડી જેવી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. તો આ રીતે નાગલી એક ચોક્કસ મહત્વનું ધાન્ય પાક તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ બાળકો ત્યાર પછી તેલીબિયાં, ત્યાર પછી આપણે જોઈશું તેલીબિયાં. તો શું છે તેલીબિયાં? તો જેમાંથી તેલ પ્રાપ્ત કરવામાં આવે છે એવી ચીજ વસ્તુ કે એવી તેલ લેવામાં મેળવવામાં આવે છે તે મગફળી, તલ, સોયાબીન, સરસવ, એરંડા એટલે દિવેલા, સૂર્યમુખી, અળસી વગેરે તેલીબિયાં ગણાય છે. ભારતીય ભોજનમાં તેલનું ખૂબ જ મહત્વ છે, કારણ કે લોકો ચટાકેદાર ખાવાનું શું કરે છે, પસંદ કરે છે. તેલીબિયામાંથી ખાદ્ય તેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી, વાક્ય ખાસ ધ્યાન રાખજો, તેલીબિયામાંથી તેલ કાઢી લીધા પછી, દાણામાંથી તેલ પીલી લીધા પછી, કાઢી લીધા પછી વધતો ખોળ એટલે બાકી બચતું જે છે તે દાણાનો ઉપયોગ તે પશુઓના ખોરાક, ખાસ યાદ રાખજો પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે. સેન્દ્રિય
હાતર તરીકે કે તેલ મેળવી લીધા પછી બાકી બચતું તેલ જે દે દાણો છે એનો ઉપયોગ શું થાય છે તો પશુઓનો આહાર તરીકે ખોરાક તરીકે અને સેન્દ્રીય ખાતર તરીકે તેનો સવિશેષ ઉપયોગ થાય છે એમ કહી શકાય. હવે આપણે જોઈશું બાળકો તેલીબિયાની રીતે બીજું તેલીબિયામાં સૌથી પહેલું જે કોઈ જોઈશું તે છે મગફળી. તે જોઈશું મગફળી. મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સૌથી વધુ આ મગફળીમાંથી તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. મગફળીના પાકને કાળી કસવાળી ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત, ખાસ ધ્યાન રાખજો, કાળી કસવાળી ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે, યાદ રાખજો પાણી ન ભરાઈ રહે તેવી જમીનની અનુકૂળ આવે છે, જે એનું લાક્ષણિકતા છે, એની અનુકૂળતા છે. 20-25 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. 50-70 સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે છે. તો આ મગફળીના ઉત્પાદન માટે જરૂરી અનુકૂળતાઓ છે. મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વાવવામાં આવે છે. ચોમાસા દરમિયાન તો લેવાય છે, પણ જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યારે તે ઉનાળા દરમિયાન લઈ શકાય. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે. એટલે સૌથી પહેલો અને પ્રથમ ક્રમ ચીન છે, બીજા નંબરનો દેશ છે તે ભારત છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે, આખા વિશ્વમાં ચીન પ્રથમ ક્રમે અને ભારત બીજા ક્રમે, અને આખા ભારત દેશમાં ગુજરાત રાજ્ય મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. અને તે કયા જિલ્લાઓ કયા વિસ્તારો, તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળી વવામાં આવે છે. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ સવિશેષ ઉપયોગમાં લેવામાં આવે છે, ઉપયોગ થાય છે. સવિશેષ કયું તેલ? તો સિંગ તેલ. અહીં મગફળીની વાત આપણે બાળકો પૂર્ણ કરીએ છીએ. અને ત્યાર પછી તલ. સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે. તલના તેલનો વપરાશ જેમાં ઉત્તર ભારતમાં તે વરસાદ પર આધારિત ખરીફ પાક છે. ઉત્તર ભારત ખરીફ ચોમાસાનો પાક. દક્ષિણ ભારતમાં રવિ પાક છે. દક્ષિણ ભારતમાં રવિ પાક અને ઉત્તર ભારતમાં ખરીફ પાક. અને ક્યારેક જાયદ પાક તરીકે પણ વાવવામાં આવે છે. લગભગ બધા રાજ્યોમાં તેનું વાવેતર થાય છે. બધા જ રાજ્યોમાં બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે. સૌથી વધુ તલનું તેલ દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે તે વપરાય છે. તે એટલે તલનું તલ. ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં તલના ઉત્પાદન અને વાવેતરના વિસ્તારમાં પ્રથમ ક્રમે છે. ઉત્પાદનમાં પણ અને વાવેતરમાં પણ, બંને શબ્દ યાદ રાખજો. ભારતમાં દેશની રીતે કયું રાજ્ય? તો ગુજરાત. ઉત્પાદનમાં પણ અને વાવેતરમાં. ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ખાસ યાદ રાખજો બનાસકાંઠા જિલ્લામાં. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. ખાસ યાદ નિકાસ કરતો દેશ. ભારત વિશ્વમાં સૌથી વધુ તલ નિકાસ કરે છે. વિશ્વમાં સૌથી વધુ તલ ભારત દેશ નિકાસ કરે છે. અને ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ થઈ બાળકો તલની વાત. અને ત્રીજો મુદ્દો લઈશું આપણે સરસવ. સરસવ એ રવિ પાક છે. ખાસ યાદ રાખશો સરસવ એ રવિ પાક છે. ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે. સરસવના બીજ અને તેના તેલને ઔષધીય તેમજ
खाद्य तेल तरीके औषध अने खाद्य तेल तरीके उपयोग में लेवामां आवे छे। राजस्थान, उत्तर प्रदेश, हरियाणा, पश्चिम बंगाल, गुजरात अने मध्य प्रदेश तेना मुख्य उत्पादक राज्यों छे। तो आटली बाबत आपणे जोई गया जे ने ध्यान में राखशुं। त्यार पछीना चेप्टर प्रमाणे आगळना मुद्दाने आपणे ध्यान में राखीशुं। थैंक यू।